नमस्कार, हूँ प्रजापति विपुल कुमार मोदीलाल, पीजेएएनआरके गर्ल्स हाई स्कूल सिरपुर। मारा इनोवेशन नु नाम छे स्वास्थ्य अने स्वच्छता विभाग त्रण स्वास्थ्य अने पोषण में मैं भाग लीधेल छे। मारू इनोवेशन विद्यार्थियों नु स्वास्थ्य अने शाळानी स्वच्छता उपर करेलू छे। आम तो अमारो इनोवेशन माटे शुरुआत जान्युआरी 2022 थी करे, परंतु एनो चुस्तपणे अमल जून 2022 थी करेल छे। मारा इनोवेशन मा मेन मुद्दो ए हतो के विद्यार्थिनीओ गरीब घरनी आवती हती अने आ विद्यार्थिनीओ घरेथी नास्तो लावी शकती नहोती, तो એ પોતે બજારમાંથી 5 રૂપિયાના જે પડીકા મળતા હતા એ પડીકા લાવીને વિશેષનો નાસ્તો કરતી હતી। આના કારણે બાળાઓનું સ્વાસ્થ્ય જોખમમાં હતું, સાથે સાથે એ જે પ્લાસ્ટિકના પડીકા લાવતા હતા એનો એક મહિનાની અંદર અમારી શાળામાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થતો હતો, એટલે અમારી શાળાને એક મૂંઝવતો પ્રશ્ન હતો પ્લાસ્ટિકનો નિકાલ। અમારા બે પ્રશ્નો હતા, એક પ્રશ્ન બાળકોનું સ્વાસ્થ્ય અને બીજું જે પ્લાસ્ટિકનો કચરો હતો એનો નિકાલ। આ બંનેના નિરાકરણ માટે મેં એવું સૂચન કર્યું કે વિદ્યાર્થીનીઓને ઘરેથી જ નાસ્તો લાવો, એવું આપણે એને શરૂઆતના તબક્કે મેં વિનંતી કરી। જે વિદ્યાર્થીના ઘરે નાસ્તો બની શકતો ન હોય અથવા તો બનાવવાનો ટાઈમ ન હોય, તો શરૂઆતના તબક્કે એમને બહેનપણીઓ જોડે એ નાસ્તો લે અથવા તો એની ખાસ બહેનપણી નાસ્તો વેચીને ખાય એ પ્રકારનું આયોજન કર્યું। ઘણીવાર તો ઘણા અમારા શિક્ષક મિત્રો જે પોતે પૌષ્ટિક નાસ્તો લાવ્યા હોય એ નાસ્તો એમને આપતા। આમ ધીરે ધીરે સમગ્ર શાળાની અંદર બાળાઓ પૌષ્ટિક નાસ્તો લાવતી થઈ અને જે અમારા સ્વાસ્થ્યનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો, સાથે સાથે જે પ્લાસ્ટિકના રેપરો લાવતી હતી તો એ પ્લાસ્ટિકના રેપરો પ્લાસ્ટિકની કોથળીઓ એ વગેરે ઓછું થયું। અમારી શાળા કક્ષાએ જે પ્લાસ્ટિકનો કચરો હતો એ પ્લાસ્ટિકના કચરાનો પુનઃ ઉપયોગ કરવા માટે અમે એક વાણ બનાવતું લોખંડનું મશીન બનાવ્યું અને એ મશીન ઉપર એ પ્લાસ્ટિકનું જે વાણ બનાવ્યું એનાથી ખાટલા ખુરશી વગેરે ભરી શકાય છે, એ વાણ મજબૂત છે, એના દોરડા પણ બનાવી શકાય છે અને લાંબો ટાઈમ સુધી ચાલે એવા મજબૂત દોરડા પણ અમે બનાવ્યા છે અને આ રીતે અમે અમારી બાળાઓનું જે સ્વાસ્થ્ય છે એ સુધાર્યું અને એ સ્વાસ્થ્ય સુધારવા માટે અમે દરેક વર્ગમાંથી જે બાળાઓ થોડી દુર્બળ લાગતી હતી એમના હિમોગ્લોબિન ટેસ્ટ કર્યા, તો દરેક વર્ગની બાળાઓના 10-10 બાળાઓનું લઈ અને સમગ્ર શાળામાંથી 100-120 બાળાઓના હિમોગ્લોબિનના ટેસ્ટ પણ અમે કર્યા। અમને એ ટેસ્ટ જોઈને લાગ્યું કે ધીરે ધીરે બાળકોનું સ્વાસ્થ્ય એ સુધરી રહ્યું છે, સાથે સાથે મારો જે સ્વસ્થતાનો પ્રશ્ન હતો એ સોલ્વ થયો। જય હિન્દ।